વિરમપુરના ધનપુરા ગામ નજીક નદી પરનો બ્રિજ 14 વર્ષથી અધૂરો પડ્યો હોવાથી ગ્રામજનો સહિત વાહન ચાલકો પરેશાની ભોગવી રહ્યા છે। વિરમપુર વિસ્તારના 35 જેટલા ગામોને જોડતો આ બ્રિજ શોભાના ગાંઠિયા સમાન અધૂરો પડ્યો હોવાથી સ્થાનિકો રોષે ભરાયા છે। તંત્રને અવારનવાર લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવા છતાં તંત્રના પેટનું પાણી પણ હલતું નથી। 2009 ના વર્ષમાં દાંતા તત્કાલીન ધારાસભ્ય વસંતભાઈ પટોળના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। તે વાતને આજે 14 વર્ષ જેટલો સમય વીતી ગયો હોવા છતાં આ બ્રિજની કામગીરી પૂર્ણ થઈ નથી, જેને લઈને વિરમપુર વિસ્તારના 35 ગામોના લોકોને તાલુકા મથકે અમીરગઢ ખાતે પોતાના સરકારી કામે જવા માટે 20-25 કિલોમીટર ફરીને અમીરગઢ જવું પડી રહ્યું છે। આ બ્રિજને બનાવવા માટે કેટલી કંપનીઓ આવીને જતી રહી, પરંતુ બ્રિજનું કામ પૂર્ણ થયું નથી। આ અધૂરા પડેલા બ્રિજમાં વચ્ચેના ભાગે મોટી મોટી તિરાડો પડી ગઈ છે, તો બીજી બાજુ આ અધૂરા પડેલા બ્રિજમાં હલકી ગુણવત્તાવાળું કામ થયું હોય તેવું સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે। ધનપુરાના સરપંચ મનછાભાઈ કાનાભાઈ ગમારે જણાવ્યું હતું કે છેલ્લા 14 વર્ષથી આ બ્રિજ અધૂરો પડ્યો છે, જેને લઈને અમારા વિરમપુર વિસ્તારના 35 જેટલા ગામોના લોકોને તાલુકા મથક અમીરગઢ જવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। અમારે સાહેબ બ્રિજની અમારે તકલીફ છે, લગભગ 2009 અમારે પાયાનું મુહૂર્ત થયેલું છે। આજ દિન સુધી આ બ્રિજ પૂરું થતું નથી, તે માટે અમારે વિરમપુર વિસ્તારના લોકો 35 ગામમાં હેરાન થઈ રહેલા છે। અમારે અમીરગઢ તાલુકો હોવા છતાં અવનવર જવા આવવા માટે બહુ તકલીફ રહે છે, એવી અમારી સરકારને વિનંતી છે। આ શું કારણથી બ્રિજ પૂરું થતું નથી એ પણ કંઈ ખ્યાલ આવતો નથી, કોન્ટ્રાક્ટરોમાં ભૂલ છે કે કોઈ સરકારમાં કોઈ બી તકલીફ છે કે શું કારણથી આ અમારો બ્રિજ પૂરું થતો નથી, એ અમારી સરકારને વિનંતી છે। આ સમસ્યા સાહેબ એવી છે કે 2009 આ બ્રિજના પાયાનું મુહૂર્ત થયેલું હોય એ વખતે દોતાના ધારાસભ્ય આપણે વસંતભાઈ પટોળના હાથે મુહૂર્ત થયું હતું, આજ દડા સુધી આ બ્રિજનું કામ પૂર્ણ થતું નથી, કેમ નથી થતું? હવે શીખર સરકારની બેદરકારી છે કે કોઈ કોન્ટ્રાક્ટરોની બેદરકારી છે? બરાબર, કેટલીય મંડળીઓ આવી ગઈ પણ આ બ્રિજનું કામ પૂરું થતું નથી। હવે અમારે વિરમપુર આજુબાજુ 35 ગામો લાગે અને તાલુકા મથક અમીરગઢ હોવાથી વારંવાર અમીરગઢ જવું પડે, એટલે આ બ્રિજના લીધે અમારે વાયા રામપુરા થઈને 22 કિલોમીટરના ઓટે ફરીને જવું પડે, એટલે જો આ બ્રિજનું કામ ઝડપી પૂરું થાય તો અમારે 35 ગામોને અવર જવર માટે આ મુશ્કેલીઓ દૂર થાય એવું હોય। સરકાર શ્રીને વિનંતી કે જેમ બને એમ ઝડપી આ બ્રિજનું કામ પૂર્ણ કરાવે। અરે સાહેબ, એવી તકલીફ છે કે અમીરગઢ તાલુકાની અંદર જો 35 ગામોને એવું હેરાન થાય છે કે આ બ્રિજ જલ્દી બની જાય એવી અમારી નર્મ વિનંતી છે। જો આ લોકોને જો એટલી તકલીફ પડે છે કે 20 કિલોમીટરનો ફાયદો થાય, આ બ્રિજ બની જાય તો અમારે વિરમપુરથી અને અમીરગઢ જવા માટે આ પુલ ઝડપી બને તો અમારે 20 કિલોમીટરનો ફાયદો થઈ જાય, તો આ પુલનું કામ જલ્દી પૂર્ણ થાય એવી અમારી નર્મ વિનંતી છે। જો કે આ પુલ હવે 2009ની અંદર જ્યારે વસંતભાઈ ભટોળ આ પુલનું મુહૂર્ત કરીને ગયેલ વખતે જ આ વખતથી 14 વર્ષ થવા છતાં હજી કામનું પુલનું કામ પૂર્ણ થયેલ નથી। તમે સરકારમાં રજૂઆત કરી છે અંગે? અમે સાહેબ એવી બે ત્રણ વાર રજૂઆત કરી કે કોન્ટ્રાક્ટરો છે એવા છે કે કંપની એવી છે કે અમને કોઈ ખબર પડતી નથી કે આ બ્રિજનું કામ હજી સુધી પૂર્ણ થયું નથી, કે 14 વર્ષ થયા પણ હજી સુધી કે આ કોઈ કાર્યવાહી કરતા નહીં કે નામ લેતા નથી। અધૂરા પડેલા બ્રિજમાં કોની ભૂલ છે, કોન્ટ્રાક્ટર કે પછી સરકાર, અમને સમજાતું નથી। સરકાર દ્વારા આ બ્રિજને ઝડપી પૂરો કરવામાં આવે તો અમારી આ સમસ્યાનો કાયમી નિકાલ આવી શકે તેમ છે। અત્રે ઉલ્લેખનીય છે કે 14 વર્ષ જેટલો સમય હોવા છતાં આ બ્રિજ કેમ અધૂરો પડ્યો છે તે પણ એક સવાલ ઊભો થયો છે। આ બ્રિજનું કામ ક્યારે પૂર્ણ થશે એ તો હવે જોવાનું રહ્યું।